વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશન માં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર 14મું છે. આર્યું 14મી અંદર 14.1, તેની અંદર દાખલા નંબર 5મો અને વિડિયો અત્યારે બની રહ્યો છે 9મો. જો અત્યાર લગી તમે બીજા વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો, જેથી તમને ખબર પડે કે આ ચેપ્ટર આખું કેવી રીતે સમજાવવામાં આવ્યું છે. તો ચલો આપણે સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ. તો પ્રશ્ન વાંચીએ છીએ મિત્રો. દાખલા નંબર 5, પેજના ચોપડીના 237 ઉપર આપ્યો છે પ્રશ્ન. આ રીતે તમને રો ટાઈપ આપ્યો છે આડો, અને મેં અહીંયા લખ્યો છે ઊભો. 50 થી 52, 52 53 થી 55 આ રીતે મેં ઊભો લખ્યો છે. પછી 15 110 એ રીતે મેં ઊભો લખ્યો છે. અને આપણાને અહીંયા ગાડી પ્રશ્ન વાંચીને સંભળાવું છું મિત્રો તમે, કે એક છૂટક વેપારી બજારમાં ફળ વેચનાર બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યો છે, અને આ ખોખાઓમાં કેરીઓની જુદી જુદી સંખ્યાઓ હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. કેરીઓની સંખ્યા અને ખોખાઓની સંખ્યા આપે છે. બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો પસંદ કરશો તે આપણે બતાવવાનું છે. તો આપણે મધ્યક શોધીએ. વર્ગ લખ્યા છે 50 થી 52, એટલે 50 પછી 51 52, પછી લખ્યું છે 53 થી 53 54 55, એટલે અહીંયા ઘડી અંતર કેટલાનું થાય છે બધાની અંદર મિત્રો? 2નું થાય છે મિત્રો. તમે જોઈ શકો છો 50 થી 52. ક્વેશ્ચન તમે એકવાર ચેક કરી લો મિત્રો, ફરીથી અંતર કેટલાનું છે? ગલત, 2નું છે નહીં. કેવી રીતે ખબર પડે? તમે આ રીતે ગણશો, 50 પછી 50 51 50 ગણવાનો 51 ગણવાનો 52 ગણવાનો, તો ટોટલ કેટલા? 50 51 52, તો કુલ અંતર કેટલું થયું? 3નું. એ રીતે હવે અહીંયા 52 તો જતા રહ્યા, 53 54 55 કેટલા થયા? 3. પછી 56 57 58, પછી 59 60 61, પછી 62 63 64, તો એટલે ટોટલ બધામાં 3 3નો ઉમેરો થાય છે. એટલે અહીંયા ગાડી એચ આપણા કેટલા છે? 3 છે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, ઘણી વાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે. 52 માંથી 50 બાદ કરી નાખે કે અંતર, એટલે કે વર્ગ લંબાઈ 2ની છે, પણ એ ખોટું પડે છે. એટલે તમારે આ રીતે ગણવાનું રહેશે, જેથી તમને ખબર પડે કે વર્ગ લંબાઈ રિયલમાં કેટલી છે. તો ચલો હવે આપણે ફરીથી FI સરવાળો કરીએ. સિગ્મા FI અંતર આપણું હતું 3નું. 5 10 15 15 ને 5 20 ની 0 વધી પડી 2 ને 1 3 4, 4 ને 3 7 8 9 10, 10 ની 0 વધી પડી 1 1 2 3 ને 4. સિગ્મા FI કેટલો થાય છે? 400 થાય છે. ત્યારબાદ XI કરીએ. XI એટલે શું મિત્રો? તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણું રીત કઈ છે. A+σ FI UI/FI×H. તો આપણે UI નું સૂત્ર શું? તો કે XI-A/H. XI નું સૂત્ર શું? તો XI એટલે બે વર્ગનો સરવાળો, 50 વત્તા 52 ભાગ્યા 2. 50 ને 50 100 ને 2 102 102 ભાગ્યા 2, એટલે કે અડધા કરવાના છે. તો 100 ના અડધા તો થઈ જશે 50, અને 2 ના અડધા 1, એટલે 51 થયું. તો અહીંયા ઘડી આવશે 51. ત્યારબાદ અહીંયા કરીએ મિત્રો, 53 55, 50 ને 50 100 અને 108, 108 ના અડધા કરીએ તો 50 ના અડધા થઈ જશે 100 ના, અને 4 એટલે 50 ને બીજા 4 એટલે 54 થશે મિત્રો. તમે જોઈ શકો છો 50 પછી 51 51, તો 52 ને 53 ને 54, પછી 55 56 ને 57, તો અહીંયા કેટલા આવશે? 57. 58 59 ને 60, તો અહીંયા કેટલા આવશે? 60. 61 62 ને 63, તો અહીંયા કેટલા આવશે? 63. તો આ રીતે 3 3નું અંતર કરીને તમે XI બનાવી શકો છો. ખબર પડી મિત્રો XI કઈ રીતે બનાવ્યા? તો કે જે વર્ગની વચ્ચે ડેશ આપ્યો એ બંનેનો સરવાળો કર્યો અને એનો અડધા કર્યા છે. તો ચલો હવે આગળ દાખલો ગણીએ મિત્રો. તો આગળનું કોલમ શું બનશે? UI નું કોલમ બનશે. તો UI નું કોલમની એક પદ્ધતિ છે, તમને બતાવેલી છે કે UI જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય
त्यारे खाली तमारे ए धारी लेवानू, अहींया हूँ 57 ने ए धार लो छूं, तो यहाँ 0 करी नाखो, -1, 2, 1 अने 2। आवुं क्यारे बने मित्रों, आवुं क्यारे बनशे, ज्यारे मात्र ने मात्र वर्ग लंबाई सरखी हशे त्यारे ज आवुं बनशे, बाकी आवुं बनशे नहीं। तो आगळ जोईए मित्रों, तो fi अने ui नो गुणाकार, तो fi आ रह्या अने ui अहींया छे, तो अहींया 15 2 30 110 एका 110 0 वडे गुणाकार करशो तो 0 थशे, 115 एका 115 25 2 50 माइनसनो सरवाळो करिए, 0 3 ने 4 ने 1 140 થાય છે માઇનસનો સરવાળો, અને 5 6 ને 1 165 થાય છે પ્લસનો સરવાળો, તો 165 છે એમાંથી 140 આપણે શું કરવાના છે, બાદ કરવાના છે મિત્રો, 6માંથી 4 જાય એટલે 2 અને 0 એટલે 25 છે, કેટલા 25, મોટા કોણ હતા પ્લસ હતા, એટલે સિગ્મા fi ui કેટલા આયા 25, કેવા પ્લસમાં, તો બધું આવી ગયું એટલે મિત્રો સૂત્રની અંદર મૂકી દેવાનું, a કેટલા તો 57 ધાર્યા, પ્લસ fi ui કેટલા આયા તો કે 25, સિગ્મા fi કેટલા આયા 400 અને h કેટલા છે તો કે 3। તો અહીંયા ગાડી હું સૂત્રનું સોલ્યુશન આખું કરીને બતાવું છું મિત્રો, જોઈજો, સત્તાવન વત્તા 25 છેદમાં 400 ગુણ્યા 3, તો મિત્રો 25 વડે ડિવાઈડ કરીએ 400 ને, તો 25 4 વાર કરીએ એટલે 100 થાય, બીજી વાર 8મી વાર આવશે એટલે કેટલા થશે 200 થશે, 4 વાર કરીએ એટલે 100 થયા, 8મી વાર આવશે એટલે 200 થશે, એટલે 4 એકા 4 4 2 8 4 3 12 વાર આવશે એટલે પાછા 300 થઈ જશે, અને ત્યારબાદ પછી ચોકો ચોકો 16 વાર આવશે એટલે કેટલા થઈ જશે 400 થઈ જશે, એટલે તો 25 ને 16 વડે ગુણાકાર કરવાથી 400 આવતા હશે, તો ચેક કરીએ ફરીથી, 25 ગુણ્યા 16 0 બે રકમની, 25 એકા 25 6 5 30ની 0 વધી પડી 3, 6 2 12 12 ને 3 15 0 5 10 વધી પડી 2 3 ને 1 4 એટલે કે 25 છેદમાં 16 થશે, 25 તો નીચે 16 થશે, એટલે કે 57 વત્તા 3 અહીંયા ઘડી કઈ બચ્યું નહીં એટલે એ જ કહેવાય મિત્રો 3 ભાગ્યા 16, તો 3 ભાગ્યા 16 કરીએ તો આપણે અહીંયા ઘડી છેદ ઉડતા નથી એટલે ડાયરેક્ટ જ પોઈન્ટ મૂકીને 0, 16 એકા 16 16 2 તો 32 થાય, તો 16 એકા 16 10માંથી 6 ગયા એટલે 4 અહીંયા ઘડી 2માંથી 11 એટલે 14 બચ્યા, હજુ એક 0 મૂકીએ, 16 દાન 160 થશે, તો 16 9 કરી શકાય 144, તો 16 8 વડે ચાલી શકે, તો આ રીતે 1.8 આપણે ધારી લઈએ છીએ મિત્રો, તો 57 પ્લસ કેટલો આવ્યો કે 0.18 આવ્યો હતો, એટલે 57 ના 57 અને 18 ના 18 એટલે 57.18 આનો આન્સર ફાઇનલ બનશે, જોઈ લેજો મિત્રો એકવાર દાખલો, 57.18 આખો દાખલો ચેક કરી લો,